હેલો ફ્રેન્ડ્સ, સ્વાધ્યાય 6.5 પ્રશ્ન નંબર 11 જોઈએ. જે અંતર્ગત તમને એક વિમાન મથકની ઉત્તર દિશાની અંદર 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડે છે, તો અહીંયા આગળ તમને ઝડપ આપેલી છે, તો ઝડપ ઉપરથી આપણે સરળતાથી અંતર મેળવી શકીએ. એ જ રીતે એક બીજું વિમાન છે તે પશ્ચિમ દિશાની અંદર 1200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. હવે અહીંયા આગળ થોડીક રકમની અંદર જોઈએ તો એક બાબત વિચારવા જેવી છે કે અહીંયા આગળ તમારે વિમાન મથક પછી કઈ જગ્યાએ લેવું તેની સ્પષ્ટતા નથી, પરંતુ આપણે દાખલા ગણવા માટે વિમાન મથક છે તેને પણ અહીંયા રાખીએ છીએ હવામાં. એટલે કે સામાન્ય રીતે આવું શક્ય નથી, પરંતુ અહીંયા આગળ આપણે એવું જ સ્વીકારવું પડે કે કોઈ એક નિશ્ચિત સ્થાન છે જે જમીનમાં નીચે વિમાન મથક હોય, એની બદલે એ જ વિમાન મથકને આપણે ક્યાં સમજીએ છીએ, તો ઉપર. અને ત્યાંથી વિમાન છે એ શું કરે છે, તો 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉત્તર દિશામાં ગતિ કરે છે. તો આ ઉત્તર દિશાએ જતું વિમાન. અને એક બીજું વિમાન છે તે ત્યાંથી કઈ દિશામાં જાય છે, તો કે પશ્ચિમ દિશામાં. એટલે કે આપણે જમીનની બદલે આપણે ક્યાં વિચારીએ છીએ, તો કે હવાની અંદર આખી ગતિવિધિને વિચારીએ. તો હવામાં વિચારો તો આ તમને બે વિમાનો વચ્ચેનો ખૂણો કેટલાનો બનશે, તો કે 90 નો બને વિમાન મથકે. તથા બંને વિમાન વચ્ચેનું અંતર એટલે કે આ બંનેને જોડતી એક રેખા. એટલે કે જો તમે આ કર્ણનું માપ મેળવી લો તો તમને શું મળે છે, બે વિમાન વચ્ચેનું અંતર મળે. અહીંયા આગળ હું નામ આપી દઉં તો એ વિમાન એ નું કેટલી કલાક પછીનું સ્થાન છે, તો કે 1.5 કલાક પછી કેટલા દૂર હોય એવું પૂછેલું. તો વિમાન એ 1.5 કલાક પહેલું વિમાન છે તે 1.5 કલાક પછી એ બિંદુએ હશે. એવી જ રીતે બીજું વિમાન છે તે બી બિંદુથી શરૂઆત કરે અને 1.5 કલાક પછી ક્યાં પહોંચે છે, સી બિંદુ. તો એ દરમિયાન એક અંતર બીસી કપાય છે, એક અંતર એબી કપાય છે. તો એ આપણે બંનેના બંને મેળવીએ. સૌથી પહેલું આપણી પાસે એક સૂત્ર છે કે અંતર હોય કઈ રીતે મળે, તો કે ઝડપ ગુણ્યા સમય. કારણ કે આપણે શું લખીએ, ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં તે માટે લાગતો સમય. તેના ઉપરથી મેં સીધું અંતરનું સૂત્ર લખ્યું કે ઝડપ ગુણ્યા શું લખી શકાય, સમય. પ્રથમ વિમાનને એ બિંદુએ એટલે કે પ્રથમ વિમાને 1.5 કલાક દરમિયાન કાપેલું અંતર. કયા વિમાનની વાત કરીએ છીએ, તો કે પ્રથમ વિમાને કેટલા સમયની અંદર, તો કે 1.5 કલાક. 1.5 કલાક છે એને હું કલાકમાં જ રાખું તો 2 એકા 2 + 1 એટલે 3/2 ઓવર થાય. તો 3/2 ઓવરમાં કાપેલું અંતર મારે મેળવવું છે. તો કાપેલું અંતર કઈ રીતે મળે છે, તો કે પ્રથમ વિમાનની ઝડપ, પ્રથમ વિમાનની ઝડપ તમને કહે છે 1000 કિલોમીટર પ્રતિ કલાક, અને છેદ અને સાથે ગુણાકારમાં શું હશે, 3/2 છેદ ઉડાડ્યો તો આ 500 ગુણ્યા 3 એટલે શું મળશે, તો કે 1500 કિલોમીટર મળશે. કેટલું આપણને મળે છે, તો કે 1500 કિલોમીટરનું અંતર. એટલે કે બી જો વિમાન મથક હોય તો 1.5 કલાક પછી પ્રથમ વિમાન છે તે કેટલા કિલોમીટરનું અંતર કાપે છે, 1500 કિલોમીટરનું અંતર કાપે છે અને એ બિંદુએ પહોંચે છે. તથા વિમાન બે એટલે કે બીજું વિમાન તે 1.5 કલાકમાં, બીજું વિમાન એ 1.5 કલાકમાં શું કરશે, તો કે કાપેલું અંતર 1.5 કલાકમાં કાપેલું અંતર કઈ રીતે આપણને મળે, તો કે ઝડપ, ઝડપ કેટલી છે, તો કે 1200 કિલોમીટરની છે. એની સાથે સમય, સમય છે તો 1.5 કલાક જ છે બંને વિમાન માટે, એટલે 3/2 છેદ ઉડાડો તો ઉપર 600 ગુણ્યા 3 કરો એટલે કેટલા થઈ જાય, તો કે 1800 કિલોમીટર મળશે. એટલે કે વિમાન મથકથી પશ્ચિમ દિશામાં જતા વિમાને 1.5 કલાકમાં કાપેલું અંતર એટલે કે 1800 અને તે સી બિંદુએ પહોંચે છે. તો હવે ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે, તથા બંને ત્રિકોણ વચ્ચેનું એટલે કે બંને વિમાન વચ્ચેનું અંતર મેળવવા માટે શું કરવું પડશે, એસી. તો એસી સ્ક્વેર બરાબર શું આવશે, તો કે એબી સ્ક્વેર + બીસી સ્ક્વેર આવશે. બે વિમાન વચ્ચેનું અંતર બરાબર એસી સ્ક્વેર એમ લખી અને બરાબર શું લખશો, એબી સ્ક્વેર + બીસી સ્ક્વેર. એબી એટલે કે તમે લખશો 1500 નો વર્ગ, બીસી એટલે કેટલા લખશો, તો કે 1800 નો વર્ગ કરશો. હવે અહીંયા આગળ 15 નો વર્ગ કરો તો શું મળે, તો કે 225, ને પાછળ કેટલા ઝીરો થાય, તો કે જેટલા ઝીરો હોય એના ડબલ.
1800 માટે શું થાય તો 18 નો વર્ગ 324 ને પાછળ 2 ની બદલે કેટલા 0 આવે 4 તો બંનેનો સરવાળો કરો તો 4 0 તો ઓલરેડી આવી જશે 5 ને 4 એટલે કે 9 થશે 2 ને 2 એટલે 4 થશે 3 ને 2 કેટલા થઈ જશે 5 એટલે કે 549 ને પાછળ કેટલા 0 થઈ 4 આ તમને AC વર્ગ છે આપણે તો બે વિમાન વચ્ચેનો અંતર એટલે કે AC જોઈએ તો આના શું કરો આપણે ભાગ પાડવો પડે હવે ભાગ પાડી એટલે 0 વાળી ગણતરી તો અલગ જ રાખી દઈએ પહેલેથી કે 4 0 છે તો એનો વર્ગમૂળ લઈશું એટલે 2 0 એટલે કે 100 મળશે 10000 નો વર્ગમૂળ કેટલું થઈ જશે 100 500 ને 49 છે એટલે તમે 9 વડે ભાગાકાર કરી શકો 9 વડે ભાગાકાર કરો તો 9 6 54 થઈ જાય અને 9 91 9 એટલે કે 9 ગુણ્યા તમને 61 મળે તો હવે મારે AC મેળવવો હોય તો 9 નું વર્ગમૂળ કેટલું થઈ જાય 3 10000 નું વર્ગમૂળ 100 થાય એટલે કે 3 ગુણ્યા શું મળ્યું 100 61 નું વર્ગમૂળ ન નીકળે એટલે કે રૂટ 61 મારે લખવો પડે 100 ગુણ્યા 3 એટલે થઈ જશે 300 રૂટ 61 આટલા કિલોમીટર બંને વચ્ચેનું અંતર છે એટલે કે 1.5 કલાકની અંદર વિમાન જે ઉત્તર દિશામાં જાય છે જે વિમાન પશ્ચિમ દિશામાં જાય છે તે બંને વિમાનો વચ્ચેનું અંતર 300 રૂટ 61 કિલોમીટર મળશે જય હિન્દ જય ભારત